નમસ્કાર, જય મામાદેવ. કેમ છો બાળ મિત્રો? બધા મજામાં ને? તન્ના એજ્યુકેશન કેમ્પસ ગોંડલ તરફથી હું ઋષિ સર આપ સૌ બાળ મિત્રોનું સ્વાગત અને અભિવાદન કરું છું. બાળ મિત્રો, આજે હું તમારા માટે સરસ મજાની નાની નાની હળવી એવી કસરત એટલે કે એક્સરસાઇઝ લઈને આવ્યો છું કે જેના કારણે આપણે શરીર છે મજબૂત બને અને આપણું શરીર છે એ સ્વસ્થ રહે, જેને કોઈ રોગ ના લાગુ પડી શકે એવું, એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ સરસ મજાની થઈ જાય. તો આપણે શરૂ કરીએ આ વિડીયો થકી આજની આ નવી સરસ મજાની એક્સરસાઇઝ. તો આપણે જોઈએ આ વિડીયો. તો શરૂ કરીએ આજની એક્સરસાઇઝ. 10 સેકન્ડમાં આપણે પહેલી એક્સરસાઇઝ માટે તૈયાર થવાનું છે. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ આપણે આજની એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ 30 સેકન્ડ માટે શરૂ કરવાની રહેશે. અને શું કરવાનું છે જુઓ, ફક્ત ને ફક્ત બંને પગ વચ્ચે થોડો ગેપ રાખી, કમર ઉપર હાથ રાખી અને આપણા ચહેરાને આપણા મોંને જમણી સાઈડ અને ડાબી સાઈડ એમ ફેરવતું રહેવાનું છે. ઓકે, જો જમણી સાઈડ ડાબી સાઈડ જમણે ડાબે, બહુ સિમ્પલ છે આ બધી એક્સરસાઇઝ. અને ત્યારબાદ આપણે 20 સેકન્ડનો રેસ્ટ એટલે કે આરામ કરશું. એ આરામ કર્યા પછી આપણે કઈ એક્સરસાઇઝ કરવાની છે એ જો આ વિડીયોમાં આપણને બતાવી રહ્યા છે, આપણે નિહાળીએ અને એ પ્રમાણે એક્સરસાઇઝ આપણે કરીએ. ઓકે, તો શરૂ કરીએ. ફરી પાછા બંને પગ છે થોડા ખુલ્લા રાખી અને બોડી એકદમ સીધું રાખી અને બંને હાથ ખભાની સાઈડમાં ફેલાવી દેવાના છે અને ત્યારબાદ એને પાછળની તરફ લઈ અને ગોળ ગોળ રાઉન્ડ ફેરવવાના છે. ઓકે, જો રાઉન્ડ 1, 2, 3, 4, 5. ઓકે, ફરી પાછો 20 સેકન્ડનો આપણે આરામ લેવાનો છે અને ત્યારબાદ ની એક્સરસાઇઝ છે એ પણ વિડીયોમાં બતાવવામાં આવી છે. આપણે એક્સરસાઇઝ માટે તૈયાર રહીએ. બધી એક્સરસાઇઝ, બધી કસરત ખૂબ સરળ છે. તમને બધાને એક્સરસાઇઝ કરવાની મજા પણ આવશે અને સાથે સાથે શરીરને કસરત પણ મળશે. તો ફરી પાછી 30 સેકન્ડ માટે હવેની એક્સરસાઇઝ શરૂ કરીએ. જો કેવી રીતે છે, બંને હાથ આગળની તરફ લઈ અને એ બંને હાથને ઉપર લઈ જવાના છે. ઉપર લઈ જતી વખતે બંને પગના અંગૂઠા ઉપર આપણે ઊભું થવાનું છે. ઓકે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ગુડ. ફરી પાછો 20 સેકન્ડનો રેસ્ટ કરી અને ત્યારબાદ હવે શું કરવાનું છે, આપણે આગળની એક્સરસાઇઝ કરવાની છે. કઈ એક્સરસાઇઝ કરવાની છે, કેમ કરવાની છે એ તમે વિડીયોમાં જુઓ. ઓકે, તો ફરી પાછી આ નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે શરૂ કરીએ, જેમાં બંને પગને થોડા ખુલ્લા મૂકવાના છે અને ત્યારબાદ જમણા હાથથી ડાબા પગના અંગૂઠાને આપણે ટચ કરવાનો છે અને ડાબા હાથથી જમણા પગના અંગૂઠાને ટચ કરવાનો છે. ઓકે, સો રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, લેફ્ટ લેગ, રાઈટ હેન્ડ, લેફ્ટ લેગ, રાઈટ લેગ, ગુડ. 20 સેકન્ડનો રેસ્ટ લઈ અને ત્યારબાદની ફાઇનલ એક્સરસાઇઝ, આ છેલ્લી એક્સરસાઇઝની તૈયારી આપણે કરવાની છે. એના માટે તૈયાર રહેવાનું છે. કેવી રીતના છે એ વિડીયોમાં જોવો. ફક્ત એક જગ્યાએ જ શાંતિથી જોગિંગ કરવાનું છે, એટલે કે સાવ ધીમે ધીમે રન કરવાનું છે. ઓકે, દોડવાનું છે. જુઓ કેવી રીતના છે, જેમાં ફક્ત એક જ જગ્યાએ આપણે દોડવાનું છે, એટલે કે ધીમું ધીમું જોગિંગ કરવાનું છે, જેને આપણે કહીએ જોગ ઇન પ્લેસ. એક જ જગ્યાએ જોગિંગ કરવાનું. જમણો પગ ઉપાડો ત્યારે ડાબો પગ, ડાબો હાથ આગળવવો જોઈએ,
ડાબો પગ ઉપાડો ત્યારે જમણો હાથ આગળ આવવો જોઈએ. આવી રીતના આ એક્સરસાઇઝ કરવાની છે. વેરી ગુડ. કેવી લાગી એક્સરસાઇઝ તમને? આ ખૂબ સરસ કરી તમે બધાએ. તો કેવી લાગી આ એક્સરસાઇઝ બાળ મિત્રો? મજા આવી ને બધાને? બહુ સરસ મજાની એક્સરસાઇઝ છે, એકદમ હળવી છે. અને તમે ઘરે મમ્મી પપ્પા અને તમે પણ બધા સાથે મળીને આ હળવી એક્સરસાઇઝ કરી શકો અને એના થકી આપણી રોગ પ્રતિકારક શક્તિને આપણે સરસ બનાવી શકીએ. માનનીય મધુસરની પ્રેરણાથી અને પરમમાનનીય ચંતુ બાપુના આશીર્વાદથી આવા વિડીયો અમે અપલોડ કરતા રહીશું. ત્યાં સુધી આપ સૌ મારા વાલા બાળમિત્રોને અને સૌ વાલીગણને મારા જય મામાદેવ.